જય હિન્દ મિત્રો શ્રીવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોને આવકારું છું મિત્રો આપણે કડકડાટ કાયદો લેક્ચર સિરીઝનો અભ્યાસ કરી રહ્યા છીએ જે લેક્ચર સિરીઝ અંતર્ગત મિત્રો આજે આપણે આપણા કાયદાના ટેબલ નંબર પંદરનો અભ્યાસ કરવા માટે મળ્યા છીએ હવે આપણે અગાઉ પણ આખા આખા પ્રકરણોનો અભ્યાસ કરીએ છીએ એ જ રીતે મિત્રો આપણે આજના ટેબલમાં પણ અગત્યના ત્રણ અભ્યાસ કરવો છે કે જેમાંથી ફેક્ચ્યુઅલ ડેટા જે પૂછાય છે એનો માર્ક આપણું ક્યારેય જાય નહીં તો મિત્રો જોઈએ ટેબલ નંબર પંદર કે એમાં આપણે જોવું છે સમન્સ વોરંટ અને ફરારીનામા સંબંધી અગત્યની માહિતી સમન્સ વોરંટ અને

હોય જો મિત્રો ખાસ પછતા કે અહીંયા હું તમને અગત્યનો ડેટા જ આપીશ કે આ કલમોને હું ડીપમાં અહીંયા ભણાવવાનો આ ડીપમાં પણ આપણે લાઈવમાં જોઈશું જ તે કે જ્યારે આપણે કાયદાના કન્ટેન્ટથી લાઈવ આવીશું ત્યારે મિત્રો આપણે આને ખૂબ ડીપમાં ભણાવીશ કે જે તમે ક્યાંય નહીં બનાવો એની ખાતરીશ પણ જો એના પહેલા તમારે આને વ્યવસ્થિત રીતે સમજવું હોય આખા કાયદાને વ્યવસ્થિત રીતે સમજવો હોય તો તમે યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને અંદર રહેલો કાયદાનો વિડિયો કોર્સ પરચેસ કરીને પણ તમે આને ખૂબ ઊંડાણપૂર્વક સમજી શકશો તો મિત્રો જેના માટે તમને અંદર અત્યારે પચાસ ટકાની ઓફર શરૂ છે યુવા કરિયર એકેડમીના આ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં છ વર્ષ પૂર્ણ થયા અને સાતમું વર્ષ અમારું શરૂ થયું છે તો જેના માટે મિત્રો યુવા કરિયર એકેડમીના તમામ સોપાનોમાં એટલે કે ચાહે એ ડિજિટલ માધ્યમ હોય ચાહે અમારા પુસ્તકો પર હોય અને ઇવન અહીંયા ઓફલાઈન બેચમાં એડમિશન નવી શરૂ થનારી જે અમારી ઓફલાઇન બેચો છે એમાં એડમિશન લેનાર તમામે તમામ મિત્રોને પચાસ ટકા પ્લસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે પચાસ ટકા પ્લસ એનો મતલબ મિત્રો સાઠ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તમને મળવાપાત્ર છે તો તમે એનો પણ લાભ મેળવી શકો છો તો મિત્રો જોઈએ સમન્સ વોરંટ અને ફરારીનામા સંબંધી અગત્યની જોગવાઈઓ તો કે જોઈએ એમાં સમન્સ તો પેલા સમન્સ કોને કહેવાય તો કે સમન્સ એટલે અદાલત સમક્ષ હાજર થવા લેખિત હુકમ એટલે વોરંટ અને ફરારી નામ હું તો કોઈ વ્યક્તિ સમન્સ કે વોરન્ટથી હાજર નથી થતો તો એને વોન્ટેડ જાહેર કરવા માટેનો લેખિત હુકમ એટલે ફરારી નામ ક્લિયર છે મિત્રો ત્યારબાદ જોઈએ કે સમન્સની

ત્યારબાદ વોરંટનો નમૂનો મિત્રો કલમ સિત્તેરમાં આપ્યો તો કે વોરંટ કેવું હશે એરેસ્ટ વોરંટ ધરપકડ વોરંટનો નમૂનો કલમ સિત્તેરમાં આપ્યો કે વોરંટ કેવું હશે તો કે વોરંટ એ લેખિતમાં હશે અને એક પ્રતમાં હશે એક કોપીમાં હશે અને એમાં પણ કોર્ટના પ્રમુખ અધિકારીની સહી હશે અને એના અંદર પણ કોર્ટનો સિક્કો મારેલો હશે ત્યારબાદ ફરારીનામું તો ફરારીનામું કલમ બ્યાસી માં આપવામાં આવ્યું છે કઈ કલમ માં આપવામાં આવ્યું છે ભાઈ કલમ બ્યાસી માં આપવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ કે કોણ ભજવી શકે હવે અહીંયાથી તમને થોડુંક અલગ પડતી જોગવાઈ લાગશે પણ એવું તમને સમજાવતો જાવ એટલે ચિંતા કરવાની જરૂર નથી તો કે સમન્સ કોણ ભજવી શકે તો કે પોલીસ ભજવી શકે અથવા તો કોઈ પણ વ્યક્તિ ભજવી શકે જ્યારે પોલીસ નથી તો કોઈ પણ વ્યક્તિ ભજવી શકે તો બજવણી કરવી એટલે જેના નામનું છે એને જાણ કરવી કે ભાઈ તમારે આટલી તારીખે આટલા વાગે આ મેજિસ્ટ્રેટની સામે હાજર રહેવાનું છે તો કે સમન્સ પોલીસ ભજવી શકે સામાન્ય રીતે પોલીસ ભજવી શકે અને એ ન હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ સમન્સની બજવણી કરી શકે ત્યારબાદ વોરંટ તો કે વોરંટ પણ પોલીસ ભજવી શકે અને પોલીસ ન હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ ભજવી શકે તો સમન્સ બજવણીની રીત કઈ કલમમાં આપી છે ભાઈ કલમ બાસઠમાં આપી છે એ જ રીતે આની બજવણીની રીત તો કલમ બોતેર માં આપી છે કઈ કલમમાં આપી છે કલમ બોતેરમાં જો તમને સમન્સ અંગેની જોગવાઈઓ કલમ એકસઠ થી ઓગણ સિત્તેરમાં મળશે ત્યારબાદ ધરપકડના વોરંટ સંબંધી જોગવાઈ કલમ સિત્તેર થી એક્યાસી માં આપવામાં આવેલી છે અને ફરારીનામું તો કે ફરારીનામું તો છે એ જાહેરમાં વાંચી સંભળાવવાનું હોય પણ એ કેટલા દિવસની મુદતનું હોય તો એના માટે આપણો અલગ ડેટા વધુ મુદતનું ફરારીનામું બહાર પાડવામાં આવશે ઓછામાં ઓછા કેટલા દિવસનું ફરારીનામું હોય ત્રીસ દિવસનું એનાથી વધુ ગમે તેટલા દિવસનું હોય કોઈ કોર્ટ દોઢ મહિનાનો ટાઈમ પણ આપી શકે બે મહિનાનો ટાઈમ પણ આપી શકે એ કે ભાઈ તમે આ બે મહિનાની અંદર અથવા તો આ ત્રીસ દિવસની અંદર અમારી સમક્ષ હાજર થઈ જાઓ નહીતર અમે તમારી મિલકત જપ્ત કરશું સીઆરપીસી કલમ ત્યાંશી પ્રમાણે તો એ ફરારીનામું કેટલા દિવસથી વધુનું હોય ત્રીસ દિવસથી વધુ મુદતનું હોય શકે ત્યારબાદ સ્થાનિક હદની બહાર સમન્સ બજવવું હોય વોરંટ બજવવું હોય તો કઈ કલમમાં જોગવાય છે તો કે કલમ સડસઠમાં કીધું છે કે સ્થાનિક હદની બહાર સમન્સની બજવણી અને કલમ અઠ્યોતેરમાં માં કીધું છે કે સ્થાનિક હદની બહાર વોરંટની બજવણી સ્થાનિક હદની બહાર સમન્સની બજવણી કલમ સડસઠ સ્થાનિક હદની બહાર વોરંટની બજવણી કલમ અઠ્યોતેર ફરારી ફરારીનામું તો એ વિસ્તારમાં રહેતો હોય જે વિસ્તારમાંથી એ વ્યક્તિ રહે છે એના વિસ્તારમાં જ બહાર પાડવાનું હોય એના સિવાય ક્યાંય ખાસ બીજે કોઈ જગ્યાએ બહાર પાડવામાં આવતું નથી ત્યારબાદ મિત્રો આની ભજવણીની રીત આ જે છે એ કઈ રીતે ભજવવાનું હોય સમન્સ છે એ વોરન્ટો છો તો કઈ રીતે બજવો છો તો કે સમન્સ બજવવાનું હોય તો કઈ રીતે એની રીતકલમ બાસઠમાં આપી છે સમન્સ બજવવાની અને એમાં કીધું કે સમન્સની આપણી પાસે કેટલી કોપી હશે ભાઈ બે પ્રત હશે બે કોપી હશે આ બે કોપીમાંથી એક કોપી જેના નામનું સમન્સ છે તેને આપવાની અને બીજી કોપીમાં પાછળની બાજુ જો એક કોપી જેના નામનું સમસ છે તેને આપવાની અને બીજી કોપીમાં પાછળની બાજુએ જેના નામનું સમસ છે એની સહી કરાવવાની ને આ સહી કરાવેલી કોપી પાછી ત્યારબાદ તો કે ધારો કે હું ઘરે નથી અને મારા ઘરે કોઈ પુક્ત વય કોઈ પુરુષ કુટુંબી પણ ઘરે નથી તો કઈ રીતે સમજ બજવશો તો કે તો કલમ પાસઠ માં જણાવ્યા પ્રમાણે મારા ઘરની દિવાલે સમન્સ ચોંટાડીને પણ બજવણી થઈ શકે આવી રીત કઈ છે કલમ બાસઠ ચોસઠ અને પાસઠની જોગવાઈઓ પણ આપણે અહીંયા સાથેને સાથે જોઈ લીધી ત્યારબાદ વોરંટ કઈ રીતે ભજવવાનું તો કે વોરંટ બજવણી કલમ

અથવા ફરારીનામાની કોપી છે એ વ્યક્તિ જ્યાં રહેતો હોય તેની દિવાલે ચોંટાડીને ઇવન ફરારીનામું કોર્ટમાં પણ ચોંટાડીને પ્રસિદ્ધ કરી શકાય અને વ્યક્તિ જ્યાં રહેતો હોય તે વિસ્તારમાં ફેલાવો ધરાવતા દૈનિક વર્તમાનપત્રમાં પણ તમે આ ફરારીનામાને પ્રસિદ્ધ કરી શકો છો ત્યારબાદ સમન્સ કેટલી પ્રતમા હોય તો કે સમન્સ છે એ બે કોપીમાં હોય વોરંટ કેટલી પ્રથમા હોય તો ભાઈ વોરંટ છે એ એક પ્રતમા હશે જ્યારે ફરારીનામું તો એના માટે જે રીતે કોર્ટ નક્કી કરશે એ રીતે પ્રશ્નને એટલી પ્રતોમાં પ્રકાશિત કરશે અહીંયા મિત્રો આપણે મુખ્યત્વે સમન્સ અને વોરંટની ઉપર છેલ્લી જે ફેક્ચ્યુઅલ માહિતી હતી એના વિશે વાત કરી જો ડીપમાં અભ્યાસ કરો મિત્રો તો ખાલી સમન્સ અંગેની જોગવાઈ છે તમે દોઢ કલાક ભણો તો પણ ઓછી પડશે કે જે આપણે આપણા વિડીયો લેક્ચરમાં આપી છે એ જ રીતે વોરન્ટ ઇવન ફરારીનામું ખાલી ફરારિનામું પણ તમે અડધી કલાક સુધીનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરાવી શકો છો અને એ જ વસ્તુ મેં મારા વિડિયો લેક્ચરની અંદર વિડીયો કોર્સમાં આપેલી છે તમે એનો અભ્યાસ કરી શકશો તો મિત્રો મળીએ આવતીકાલે ત્યાં સુધીમાં તમે યુવા કરિયર YouTube યુટ્યુબ ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન ઓન કરવાનું છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાની છે અને તમારા મિત્રોને પણ આ લિંક ને પહોંચાડવાની રહેશે અને સાથે યુવા કરિયર એકેડેમીની ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લો જેથી કરીને આ જ લેક્ચર તમને પીડીએફ સ્વરૂપે મળી શકે તો મળીએ મિત્રો આવતીકાલે ત્યાં સુધીમાં આનું રિવિઝન કરી લેશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત